નમસ્કાર મિત્રો તે કાળ કાળદેવું છે કાલમ સર્વરસ પીબતી એ કાળ છે અને એ બધા રસોને પી જાય છે સંસારનો કોઈ પણ માણસ એક વખત કાળ પાસે લાચાર થઈને ઊભો હોય છે તમે મેં એવા કેટલાય દ્રશ્યો જોયા છે કે જેનો એકવાર સિતારો હોય જમાનો હોય અને એ માણસની એક બીજી સવાર કે એક સાંજ કેટલી દયનીય હોય છે ફિલ્મ કલાકાર વિનોદ ખન્નાને મેં જ્યારે દવાખાનામાં જોયો ત્યારે મને એ વિનોદ ખન્ના યાદ આવ્યો કે જે કેટલાય કેબરે ડાન્સની અંદર કેટલો સરસ લાગતો એ વિનોદ ખન્નાને જ્યારે જર્જરિત થયેલો જોયો ત્યારે એમ થાય કે કાળ સર્વમ રસપી બધી કાળ એક વખત બધા રસપી જાય છે સદામ હુસેન ઓગણીસો ને બાણુંનો આ યુદ્ધનો અને જ્યારે કોર્ટના કઠેરાની અંદર ઊભેલો મેં સદામ હુસૈનને જોયો ત્યારે એમ લાગે કાલમ સર્વ રસ હતી કાળ એક મોટું ખેલ છે કાળ દેવ કહીએ છીએ કે કોઈને જજ રજડતો માણસને આસમાને પણ લઈ જાય છે અને કેટલાક આસમાને ઉડતા માણસોને મીટીમાં મિલાવી દે છે એક વખતના નરેન્દ્ર મોદી અમેરિકાને વ્હાઈટ હાઉસની બહાર ઊભા છે એવો એક ફોટો મેં જોયો છે એ નરેન્દ્ર મોદી અને વ્હાઈટ હાઉસની અંદર એનું બાનો સાનો થઈ એક વખત સ્વાગત થાય છે પીએમ થયા પછી જ્યારે વિદેશ પ્રવાસે હતા ત્યારે કાર્ડ કેટલું બદલાવી નાખે છે મિત્રો કાર્ડ ઉપર લખ્યું છે મેં મેં મારા બાપુજીને જોયા છ એ મારા બાપુજીનો સ્વભાવ એટલો બધો જબરજસ્ત હતો ઉત્સાહી કર્મઠ અને એ મેં એને છેલ્લા જીવનના છ મહિના શરીરથી માંદગીથી લાચાર થઈ અને એની આંખોની અંદર મેં જે ભાવ જોયો છે એવું ક્યારેય ભૂલી નથી શકતો મને એ કાળનું તત્વજ્ઞાન એમાં ભણવા મળ્યું હતું કેટલાય ચહેરાઓ ખોવાઈ ગયા છે કેટલાય ચહેરાઓના ખોડામાં આપણે રહીમાં છીએ વાર્તાઓ સાંભળી છે એ ચહેરાઓ આજે નથી આ કાળ છે લખ્યું છે સરસ હું વાંચું છું જીવનના રંગમંચ પર એક પછી એક દ્રશ્યો ભજવાય છે ક્યારેક લાગે કે સૌ રંગમંચની કઠપુતરીઓની જેમ દોરીના સંસારથી આપણો ખેલ કોઈ ભજવી રહ્યું છે તેનો સૂત્રધાર કાળદેવ છે તે સનાતન અને શાશ્વત છે હું અને તમે તેની એક ક્ષણ છીએ કોક આવે છે કોક જાય છે કોઈક કોઈનો અત્યારે સિતારો ચાલે છે કોઈકનો પહેલાં સિતારો ચાલતો હતો કોઈકનો આવતીકાલે હશે કોઈક અત્યારે ચક્રમ છે કોઈક એક દિવસ ચક્રમ હતો હિટલર નેપોલિયન અને ચંગીસ ખાન કે સિકંદર જેવા કેટલાય મારતે ઘોડે આવ્યા મારતે ઘોડે ગયા લંડનના હાઉસ ઓફ કોમન અમેરિકાના વ્હાઇટ હાઉસ કે દિલ્હીના લાલ કિલ્લે જુદા જુદા જમાને જુદા જુદા વેશધારીઓ અને ખેસધારીઓ આવ્યા અને ગયા દિલ્હી સલ્તનત પર સામ્રાજ્યો અને સત્તા બદલતી રહી અકબર ઔરંગઝેબ જેવા મુગલોનું રાજપાટ ક્યારેક બ્રિટિશરો ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપા આવે છે જાય છે કાળની થપાટો અને કાળના હલે છે હાલે છે બધું હલે છે ધ્રુજે છે ગબડે છે અને ફરી ખડું થાય છે આજે આજ જે લાલ કિલ્લે મોદી સાહેબના શબ્દોની ત્રાળ ગુંજે છે ત્યાં ગઈકાલે મનમોહનસિંહ નરસિંહ નરસિંહારામની સરકાર ઇન્દિરાજી અને નહેરુના ભાષણો બોલતા હતા અને તેના પૂર્વકાળે બ્રિટિશરો મોગલો હતા તેમની પૂર્વે શાંતનું પાંડુ દુર્યોધનો અને ત્યાં રાજ કરતા હતા લોદી પછી મોદી અને મોદી પછી યોગી અને યોગી પછી વળી કોઈ બીજો જોગી જટાયું કે હોમાયું આવે છે અને જાય છે કાળ અવિરત તેની ડગલીઓ માંડે છે અને તેના પ્રત્યેક ડગલે બાહ્ય ઉથલપાથલ થાય છે તે સમય છે બધું તે બદલી નાખે છે ચાયવાળો શહેનશાહ અને શહેનશાહના છોકરાને મદારી બનાવી દેવાના કિમિયાનો કરામતી તે કાળ છે જેની હુકરાટીથી યોજનો દૂરથી મંદો મદોમસ્ત હાથી કાય મહાકાય હાથીઓ પોતાની દિશાઓ બદલી જતા તે સિંહ વૃદ્ધ થઈ જાય ત્યારે શિયાળ શિયાળિયાઓ તેને બટકા ભરીને ઘાયલ કરી નાખે છે લાચાર અને વિવશ કરી નાખે છે આ કાળ છે આ સંસાર પર કોઈની શહેનશાહી કાયમ નથી ચાલ્યા કરતી કાળનું રાજ બધે કાયમ ચાલે છે તે ફૂટપાથ પર ભટકતાને જમાનાનો મસીહા પણ બનાવે છે અને મસીહાઓને એકવાર જોકર બનાવી તમાસો પણ કરાવે છે કાળ જ્યારે ઇન્સાનમાં રસ પૂરે છે ત્યારે ઈન્સાનની બુલંદીઓ આસમાને ઝબુકે છે અને કાળ જ્યારે બધો રસ સૂચી લે છે ત્યારે આસમાનમાં કાયમ ઉડનારો ઊંડી ખીણની ચટ્ટાનોમાં જઈને ટકરાઈ જાય છે તે કાળ કાળદેવું છે સૌનો દોરી સંચાર તે હાકે છે તે જુએ છે ફક્ત શિલ ચારિત્ર અને કર્મ તે સિવાયની સત્તાનું તેની પાસે મમરૂ નથી ચાલતું કાળ પાસે ચાલે છે શીલ ચારિત્ર અને કર્મ એટલે મિત્રો કાળ બધું બદલી નાખે છે બધા રસ સૂચી લે છે કાળ પાસે માણસ લાચાર છે કઠપુતળી જેવો છે પણ આમ છતાં આપણા શાસ્ત્રકારોએ પરિસ્થિતિને પડકારવાની પરિસ્થિતિને કાબૂમાં લેવાની પરિસ્થિતિનો ગુલામ થવાની નહીં પણ પરિસ્થિતિનો સ્વામી કે પરિસ્થિતિને જીતવાની વાત શક્તિ માણસની અંદર છે સંકલ્પ શક્તિ છે ઈચ્છા શક્તિ છે ઘણા કે છે ભારતીય શાસ્ત્રો છે એ નિરાશાવાદ શાસ્ત્ર છે કાળની પાસે થઈને બેઠા છે ખરેખર એવું નથી આપણે કાળ જ્યારે આપણને જર્જરિત કરી નાખે છે ત્યારે આપણે એ વિચારવાનું થાય થાય કે એક મૃત્યુ આવશે પાછું મંગલ કલ્પના છે આ મૃત્યુને આપણે મંગલ કલ્પના કીધી છે એક મૃત્યુ આવશે ફરીથી હું જીવાતમાં ફરીથી કોઈ લિંગમાં પ્રવેશીશ પાછો કોઈ દેહધારી થઈશ નવી મા પાછી ફરીથી માનો ખોળો મળશે ફરીથી બાળપણ મળશે ફરીથી ખેલીશ કુદીશ નિર્દોષ મજાઓ લઈશ આ આશાવાદ છે નિરાશાની અંદર પણ આપણો આશાવાદ છુપાયેલો છે જીવનના છ મહિના સુધી તડપવાનું આવે કેન્સરથી કદાચ શરીરમાં જીવડા પણ પડે નેવુંમાં વર્ષે એંસીમાં વર્ષે સોમાં વર્ષે પણ એ કેન્સરનો રોગ આખા જીવનમાં ફેલાવે અને આજથી આપણે એવું માનીએ કે આવતીકાલે મને કેન્સર થશે વૃદ્ધ થઈશ અને આવી રીતનું મરીશ અને એ નિરાશામાં નિરાશામાં જીવન વ્યતીત કરીએ તો એ જીવન પ્રત્યેનો સાચો દ્રષ્ટિકોણ સાચું દર્શન નથી અત્યારે જે જીવન મળ્યું છે જે વર્તમાન મળ્યું છે જે તંદુરસ્તી મળી છે જે સર સાધનો મેળ્યા છે સંસાધનો મળ્યા છે આ બધું જ અત્યારે માણવાનું છે એને પીછાણવાનું પણ છે સમયને ઓળખી રાખવો જોઈએ આ સમય છે એક વખત મારી ઉપર ઠોકાવાનું છે ટકરાવવાનું છે પણ એ ચાર છ મહિના આવશે ત્યારે હું લડી લઈશ આજે મારો વર્તમાન છે આજે હું જીવીશ પણ એક ઇન્સાનિયતથી જીવીશ જ્યારે મારી અંદર ખૂબ ગરૂર આવી જાય ત્યારે મારે વિચારવું જોઈએ કે મારી પાછળ કાળ પણ બેઠો છે એ મારો એક વખત કાઠલો પકડવાનો જ છે એ મારો કોલર પકડશે એ મને આસમાનેથી સટ્ટાનો ઉપર ટકરાવે એની પહેલાં મારે મારું સ્થાન કયું છે એ ગ્રહણ કરવું જોઈએ ભારતીય શાસ્ત્રોએ જીવન પ્રત્યેનો આવો સરસ એક દ્રષ્ટિકોણ આપ્યો છે જીવો સરદ સતનમ સો વર્ષ સુધી આનો આનો જીવવાનો ઉપદેશ પણ આપ્યો છે અને સાથે સાથે મૃત્યુની મીમાંસા પણ કઠોર ઉપનિષદ જેવાઓએ આપી છે અને જીવન પછીનું જીવનની પણ કલ્પનાઓ કરી છે અસ્તુ જય જય ભારત